વલસાડમાં કરુણા એનિમલની ટીમ અને અગ્નિવીર ગૌ સેવા દળની ટીમે બળદના પેટમાંથી 70 કિલો પ્લાસ્ટિક કાઢ્યું હતું. વલસાડના પોલીસ હેડક્વાર્ટર વિસ્તારમાંથી ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા બળદને વલસાડની અગ્નિવીર ગૌ સેવા દળની ટીમ તિથલ રોડ ઉપરના ગૌધામમાં લઈ જઈ પગમાં સારવાર આપ્યું હતું. ત્યારબાદ 3 થી 4 દિવસથી બળદે ઘાસચારો ખાવાનું બંધ કરી દેતા કરુણા એનિમલની ટીમ આવી તપાસ કરતા બળદના પેટમાંથી 70 કિલો પ્લાસ્ટિકની થેલીઓ બહાર કાઢી સફળ ઓપરેશન કર્યું હતું. જય ગૌમાતા. આ વલસાડ તિથલ રોડ પર અગ્નિવીર ગૌસેવા દળ ગૌધામ છે, જ્યાં બધી બીમાર ને રખડતી ગૌમાતાને જ અહીંયા રાખીએ છીએ કે જે ઇન્જર્ડ હોય કોઈ પણ હાલતમાં, કોઈના પગ તૂટી ગયા હોય અથવા કોઈને વાગેલું હોય, કોઈને જંતુ પડી ગયા, ટોટલી બીમાર ગાયને, બિનવારસી ગાયને જ અમે અહીંયા રાખીએ છીએ અને એની સેવા જ આપીએ છીએ. હવે આ જે એક નંદી મહારાજ છે, તે 1 મહિનો પહેલાં અમારે હેડક્વાર્ટરથી ફોન હતો કે એના પગમાં એક ઈજા થઈ ગયેલી, તેમાં જંતુ પડી ગયેલા હતા, તો તેની સારવાર માટે અહીંયા લાવેલા હતા. હવે એની સારવાર ચાલુ, પેલું પગનું સારું થઈ ગયું. પછી આજ 3 દિવસથી ખાવાનું બંધ કરી દીધું, એટલે પછી અમારી કરુણા એમ્બ્યુલન્સ 1962ને ફોન કર્યો અને અંકિત ડૉક્ટર સાહેબને બોલાવ્યા, ચેક કરાવ્યું તો કે પ્લાસ્ટિકને લીધે પ્લાસ્ટિક વધી ગયો છે, તેને લીધે એ ગાય હવે ખાઈ નહીં શકે, એટલે એને ઓપરેશન કરીને પ્લાસ્ટિક કાઢવા પડે. તો આજે અમે એનું ઓપરેશન કર્યું છે ને મિનિમમ 70 કિલોના આસપાસ એટલું બધું પ્લાસ્ટિક કાઢ્યું ને અત્યારે એનું ઓપરેશન પણ ચાલુ જ છે. અત્યારે એ પ્લાસ્ટિક ખાવાનું કારણ શું? એમ હવે જે પબ્લિક છે, કોઈ પણ વસ્તુ, રોટલી શાક કે કોઈ પણ વસ્તુ અંદર લાખીને કચરા ડબ્બામાં અથવા કોઈ પણ રોડ પર લાખી દે છે, તો ગાય એને ખાવાના ચક્કરમાં પ્લાસ્ટિક પણ અંદર ખાઈ જાય છે. હવે અમે ઘણી વખત અપીલ કરેલું છે, એને પહેલાં બી એક વખત 80 કિલો પ્લાસ્ટિક કાઢ્યું, ત્યારે પણ અમે અપીલ કરેલી હતી કે જે આપણે કોઈ પણ વસ્તુ ખાવાનું લાખે છે તો એ ડસ્ટબિનમાં રાખીને અથવા કચરા પેટીમાં લાખો, તમે રોડ પર નહીં લાખો. પણ લોકો ગમે તેમ લાખે છે ને તેનો આ ભોગ બને છે ગૌ માતા. ગાયને કેટલું નુકસાન થાય છે? બહુ ઘણું બધું. હવે જો આજે ઓપરેશન નહીં કરતા તો 2 દિવસ પણ નહીં કાઢતે, કેમ કે ખાવાનું 3 દિવસથી બંધ કરી દીધેલું હતું, ઊભું પણ એનાથી નથી થવાતું હતું, એટલે મરી જાતે. આના અગાઉ પણ એક ઓપરેશન કરવામાં આવ્યું, તો તે કઈ રીતનું ઓપરેશન? હા, કાલે પણ એક ગૌમાતાનું ઓપરેશન કર્યું, તે પણ ગૌમાતા અહીંયા જ છે, એનું બી સક્સેસફુલ ઓપરેશન છે અને ગાય અત્યારે સારી છે. એને બી એવી રીતના છે, ધીરે ધીરે ખાવાનું બંધ કરી રાખેલું અને પછી સાહેબને બતાવ્યું હતું કે ઓપરેશન એને તાત્કાલ કરવા પડે, એટલે કાલે અમારા કરુણા એમ્બ્યુલન્સને અમારા ઓપીડીના અહીંયા જે ડૉક્ટરના હોય પિંકલ સર ને એ બધા આખી ટીમ અમે મળે ને અમારી ગૌરક્ષક ટીમ મળે ને અમે એનું પણ ઓપરેશન કરું. મિનિમમ એને બી 40 થી 50 કિલો અમે કાલે પ્લાસ્ટિક કાઢ્યું.